વહેલી સવારથી જ 145મી રથયાત્રાનો અમદાવાદમાં થયો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યા પિહિંદ વિધિ. મુખ્યમંત્રીએ કરી પિહિંદ વિધિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પિહિંદ વિધિ કરાઈ 145મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના નગરચર્યા અમદાવાદમાં વહેલી સવારથી જ. રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત વચ્ચે 145મી રથયાત્રાની પિહિંદ વિધિ કોણ કરશે તેની અટકળોનો અંત આવ્યો. બાદમાં મોડી રાત્રે મુખ્યમંત્રી પિહિંદ વિધિ કરશે તેવા સમાચાર આવતાની સાથે જ ફરી એકવાર 145મી રથયાત્રાની આજે વહેલી સવારે જ મુખ્યમંત્રીના હસ્તે પિહિંદ વિધિ કરવામાં આવી હતી. રથને ધક્કા મારી રથયાત્રા રથયાત્રામાં ટ્રકો, અખાડાઓ, ભજન મંડળીઓ પણ જોડાઈ જય રણછોડના નાદ સાથે, જય રણછોડમાં ખણચોરના નાદ સાથે પ્રસ્થાન કર્યું. મંદિરના દ્વાર ઓર જ રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે અને ભક્તો સાથે, ઉન્માદ સાથે ભક્તો પણ ઝૂમી ઉઠ્યા છે. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનો પ્રારંભ વહેલી સવારથી મુખ્યમંત્રીના હસ્તે પિહિંદ વિધિ કર્યા બાદ શરૂઆત થઈ ગઈ. ભાવિ ભક્તોનો ભારે ભીડ ચોંબડી રહી છે. ગૃહમંત્રીથી લઈને તમામ નેતાઓથી લઈને પદાધિકારી, અધિકારીઓ, પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરાઈ રહી છે અને નિગરાની પણ હેલિકોપ્ટર કરવામાં આવી રહી. એક તરફ માધવજી વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં અને આકાશમાંથી જાણે કે પુષ્પવર્ષા ભગવાન જગન્નાથ
145મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો અને ત્રણે રથ નીકળી રહ્યા છે. ઉદર જગ્યાએ એમાં ભગવાન પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા પણ પોલીસ દ્વારા ચુસ્ત રીતે કરી દેવામાં આવી છે. ભજન મંડળીઓ ટ્રકો સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનો જમાવો જોવા મળી રહ્યો છે. નાચ ગાન સાથે ગરબી ગુમતા ખેલૈયાઓ પણ જોવા મળી છે. ભગવાનની જય જયકાર બોલાવી રહ્યા છે. ભગવાનના માખણ ચોરના નારા લગાવી રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના પણ નારા લગાવી રહ્યા છે. અમદાવાદમાં ભવ્ય દ્રશ્ય છે જ્યાં રથની ખેંચ જોવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર જગ્યાએ મહિલાઓ ભગવાનની મૂર્તિ લઈ દંડવત પ્રણામ કરતા ભક્તો નિહાળી જઈ રહ્યા છે. એ દંડવત પ્રણામ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂકેલું છે. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળી ચૂકેલા છે. ભગવાન જગન્નાથજી અમદાવાદના નાગરિકોને દર્શન આપવા માટે એકદમ શાહી અંદાજાથી આજે એમની યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌપ્રથમ આજે મંગળા આરતીમાં આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે મંગળા આરતી કરેલી હતી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આ યાત્રાની શરૂઆત કરવા માટે અહીંયા પહોંચેલા હતા. આજે આ યાત્રા સમયસર ચાલુ થાય અને સમયસર પરત ભગવાન મંદિરમાં પહોંચે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે અને સમયસર યાત્રા ચાલુ થઈ ચૂકેલ છે. આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં આપણે જાણીએ છીએ કે ભગવાન જગન્નાથજીની યાત્રા એટલે આસ્થા અને વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ આસ્થા અને વ્યવસ્થામાં આ વખતે ખૂબ નવી ટેકનોલોજીનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વખતે ડ્રોન જોડે જોડે બોડી વોર્ન કેમેરા અને હેલિકોપ્ટરનો બી ઉપયોગ નિરીક્ષણ માટે કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા ફૂલ વરસાવીને હમણાં યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને આ જ રીતે છેક યાત્રાના સંપૂર્ણ રૂટમાં સંપૂર્ણ રૂટ સીસીટીવી યુક્ત છે.